નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે 1 જાન્યુઆરી 2022, આજના નવા વર્ષે દરેક શ્રોતાઓને નવા વર્ષના અભિનંદન. ભુજના પોસ્ટ વિસ્તાર બીએમસીબી બેંકની ગલીમાં હોસ્પિટલ રોડ ઉપર વારંવાર ગટર ઉભરાય છે, પણ કાયમી ધોરણે સમસ્યાનું નિવારણ થતું નથી. આ દ્રશ્ય છે ભુજના પોસ્ટ વિસ્તારનું, જ્યાં વર્ષમાં અનેક વખત ગટર ઉભરાય છે. હોસ્પિટલ રોડ ઉપર બીએમસીબી બેંકવાળી ગલીમાં ગટર ઉભરાવાથી લોકો ત્રસ્ત છે. અનેક લોકનેતાઓએ ભુજ પાલિકાનો વહીવટ સંભાળ્યો, પણ આ સ્થળની વારંવાર ગટર ઉભરાવાની સમસ્યા હલ કરી શકાઈ નથી. પાલિકાના ગટર વિભાગ ફરિયાદ થાય ત્યારે કામ કરી જાય છે, પણ આ સમસ્યા નિવારવા કોઈને ફુરસદ નથી. ગટર વિભાગ શા માટે આ વિસ્તારની સમસ્યા કાયમી નિવારણ કરતું નથી, તેવું લોકોએ જણાવ્યું હતું. વોર્ડ નંબર 10ના વિસ્તારના કાઉન્સિલરોએ પણ આ વિસ્તારની મુલાકાત લઈ પ્રશ્ન સમજવો જોઈએ અને કાયમી પગલાં ભરાય તે જોવું જોઈએ. 15-18 વર્ષ વયજૂથના બાળકો માટે 3 અને 4 જાન્યુઆરી દરમિયાન COVID-19 રસીકરણ પ્રક્રિયા શરૂ. નવા પ્રકારના મ્યુટન્ટ કોરોના વાયરસ ઓમિક્રોન સામે COVID-19ની રસી અસરકારક છે અને રોગનું ગંભીર રૂપ ધારણ કરતું અટકાવે છે. 15-18 વર્ષ વયજૂથના બાળકોને માત્ર COVID-19 વેક્સિન કોવેક્સિન આપવામાં આવશે. શાળામાં જતા અને ન જતા તમામ બાળકો માટે આ વેક્સિન ઉપલબ્ધ છે. કચ્છ જિલ્લાની દરેક સ્કૂલ, આઈટીઆઈ, કેન્દ્રીય વિદ્યાલય, અન્ય તમામ પ્રકારની શાળાઓમાં આ વેક્સિન આપવાની વ્યવસ્થા કરાઈ છે. દરેક શાળામાં વેક્સિનેશનનો સમય સવારે 8-5 રહેશે. 900 વધારે વેક્સિનેટર દ્વારા 2 દિવસ દરમિયાન સમગ્ર વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર વેક્સિનેશન માટે સચેત અને ખડે પગે. કોવેક્સિન રસી લેવાથી 28 દિવસના ટૂંકા ગાળામાં કોરોનાથી સંપૂર્ણ રક્ષિત થઈ શકાય છે. જિલ્લા વહીવટીતંત્ર ભુજ, કચ્છ. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.